નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. નવરાત્રિની પવિત્ર આઠમે સુરતના તમામ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી. સુરતના ગોપીપુરામાં માતાજીના દર્શનની સાથે ભક્તોને મળે છે કોરડાનો પ્રસાદ. સુરતમાં ત્રણ સ્થળોએ રાવણના પુતળાનું દહન થશે. ઉત્તરપ્રદેશના મુસ્લિમ પરિવારે પુતળાને આપ્યો આખરી ઓપ. રાંદેરમાં યુવકનું અપહરણ કરી 50 લાખની ખંડણી પડાવનારા બે ઝડપાયા. સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના 8 કેસ સામે આવ્યા. કસ્ટમે 1.5 કિલોથી વધુનું સોનું કર્યું જપ્ત. કટોદરામાં એમ્બ્રોઇડરી યુનિટમાંથી ડિવાઇસ ચોરી કરનાર ટોળકી ઝડપાય. સમાચારો વિગતે જોઈએ. માં આદ્ય શક્તિની ભક્તિ કરવા માટેનો મહત્વનો અને ખાસ સમય ગણાતી નવરાત્રિ હાલ ચાલી રહી છે અને સુરત સહિત દુનિયાભરમાં વિવિધ સ્થળોએ લોકો માતાની આરાધના કરવા સાથે મન ભરીને ગરબાની મજા માણી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રિના પ્રથમ દિવસથી માંડીને 9 દિવસ ભક્તો દ્વારા માતાના મંદિરે જઈને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી આશીર્વાદ લેવાતા હોય છે. રાત્રિ દરમિયાન ગરબે ઘૂમી માતાની આરાધના કરવામાં આવતી હોય છે, જ્યારે આ 9 દિવસમાં વિવિધ આયોજનો કરવામાં આવે છે. આ દિવસોમાં આઠમના દિવસને મા જગદંબાની આરાધના કરવા માટે ખાસ દિવસ ગણવામાં આવતો હોય છે. ચાલી રહેલ નવરાત્રિમાં આજે આઠમનો દિવસ હોવાથી સુરતના ભાગળ વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર સહિત તમામ મંદિરોમાં ભક્તોએ ભારે ભીડ જમાવી હતી. ભક્તોએ માતાને ચુંદડી ચડાવવાની સાથે વિવિધ ભોગ ચડાવ્યો હતો. આજના દિવસે સુરતના તમામ માતાજીના મંદિરોમાં અનુષ્ઠાન હવન સહિતના આયોજન કરવામાં આવ્યા છે. વિવિધ જગ્યાઓ પર મહાઆરતી અને મહાપ્રસાદીના પણ આયોજન થયા હતા, જ્યારે ભક્તોએ આ વિશેષ આયોજનનો ભક્તિભાવથી લાભ લીધો હતો. આ જૂનું 400 વર્ષ જૂનું અંબાજીનું મંદિર છે. અમારી અહીંયા 4થી પેઢીથી આ દર્શનો થાય છે. નવરાત્રમાં 8મને દિવસે લગભગ 1 લાખ માણસ દર્શન કરવા આવે છે. ક્યાં ક્યાંથી આવે દર્શન? આખા શહેરમાંથી ગમે તેથી લોકો ફૂલ ઘસાવે છે. તમે અત્યારે વિડીયોમાં બી તમે જોઈ શકો છો કે કાંકાથી લોકો આજને કેવી રીતે દર્શન કરે. સવારથી 5 વાગ્યાથી હજુ અમે અમારા જાતે સ્વયંસેવકમાં ઉભેલા છે અને લોકોનું જરા અભિનંદન કરે. અમારા અછોડા બી તૂટે છે, 1-2 બાઈના અછોડા બી તૂટે, એટલે અમે જાતે જ ઊભા રહીએ છીએ. અને પોલીસ બી આવે છે, કારણ કે પોલીસને રાતના પેલો અહીંયા બંદોબસ્ત હોય એટલે એ લોકો આપણા 10 વાગ્યા પછી આવશે. અને આ વર્ષે 8મને દિવસે રાતના સાંજે અહીંયા હવન થશે, એટલે રાતના 11 વાગ્યા સુધી દર્શન થશે માતાજીના. હાલમાં નવરાત્રિ ચાલી રહી છે ત્યારે લોકો માતાજીની આરાધના કરતા જોવા મળે છે, ત્યારે સુરતના ગોપીપુરામાં માતાજીની આરાધનાના પ્રસાદ રૂપે ભક્તોને કોરડા મારવામાં આવે છે. આ પ્રસાદ માટે ભક્તો પણ વ્યાકુળ બનીને લાઈન લગાવે છે. ગતરોજ નવરાત્રિની સાતમ હોવાથી અહીં ભક્તોની ભીડ જામી હતી અને ભક્તોએ ભારે આસ્થા સાથે કોરડાનો પ્રસાદ લીધો હતો. કોઈ ગુનો કરે અને તેને કોરડા મારવાની સજા હાલમાં ખાડીના દેશોમાં જોવા મળે છે, પણ આ પ્રકારની સજા ભારતમાં નથી આપવામાં આવતી. પણ આ સજા સુરતના ગોપીપુરા વિસ્તારના એક મંદિરમાં જોવા મળે છે. બંને વચ્ચે ફરક એટલો છે કે ખાડીના દેશોમાં ગુનેગારને ક્રૂરતાપૂર્વક કોરડા મારવામાં આવે છે અને સજા મેળવનાર તડપે છે, જ્યારે સુરતના ગોરબાઈ માતાના મંદિરમાં કોરડાનો પ્રસાદ લેવા લોકો પડાપડી કરે છે અને કોરડાનો પ્રસાદ ખાઈ ધન્યતા અનુભવે છે. ગોપીપુરાના મોટી છીપવાડ વિસ્તારમાં સદીઓ જૂનું ગોરબાઈ માતાનું મંદિર આવ્યું છે. આ મંદિરમાં છેલ્લી 2 સદીથી કોરડાનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. પ્રસાદનું મહત્વ સમજાવતા મંદિરના પૂજારી કહે છે કે શ્રદ્ધાળુઓને ગોર માતા પ્રત્યે ભારે શ્રદ્ધા છે. જોકે કોરડા મારતા પહેલાં ખીચડો મંદિરમાંથી નીકળે છે, આ પ્રસાદ લૂંટવામાં આવે છે. ખીચડામાં રહેલ જાઉં લોકો પોતાની તિજોરીમાં મૂકે તો બરકત થાય છે, જેને લઈને આ મંદિરમાં સાતમની અનેરી મહિમા છે.
લોકોએ વર્ષ દરમિયાન જે ભૂલ કરી હોય તેના પ્રાશ્ચિત રૂપે અહીં કોરડાનો પ્રસાદ લેવા માટે આવે છે. આ ઉપરાંત કેટલાક ભક્તોએ માનતા માની હોય તે પૂરી થતા પર કોરડાનો પ્રસાદ લે છે. સાતમની રાતે માતાજીના મંદિરમાં પૂજા બાદ દૂર દૂરના વિસ્તારમાંથી કોરડાના પ્રસાદ માટે ભક્તો આવી રહ્યા છે અને તેના કારણે ભક્તોને માનસિક શાંતિ મળે છે. નવરાત્રિ દરમિયાન માતાજીને મીઠાઈ શ્રીફળનો પ્રસાદ ચડાવવામાં આવે છે, પરંતુ આ મંદિરે વડી અને સુંવાળીના પ્રસાદ સાથે કોરડાનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદના કારણે ગોરબાઈ માતાનું મહત્વ બે સદી છતાં પણ યથાવત રહ્યું છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ દશેરાના દિવસે સુરત ખાતે મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા રાવણના પુતળાનું દહન કરશે. દશેરાના દિવસે ભગવાન રામ અસુરી શક્તિના રાવણનું પુતળું સળગાવશે. આ માટે ઉત્તરપ્રદેશથી મુસ્લિમ પરિવાર સુરતના વીઆઈપી રોડ પર 65 ફૂટ અને 50 ફૂટના બે એટલે 3 રાવણના પુતળા બનાવ્યા છે, જે પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 50 દિવસ પહેલા સુરત ખાતે ઉત્તરપ્રદેશના મથુરાથી મુસ્લિમ પરિવાર આવ્યો હતો. આ પરિવાર દશેરા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. આ તૈયારી છે વિશાળકાય રાવણ બનાવવાની, કારણ કે આ દિવસે ભગવાન શ્રી રામ રાવણના પુતળાનું દહન કરશે અને ફરીથી સંદેશ આપશે કે આસુરી શક્તિ પર સત્યનો વિજય થાય છે. ભગવાન રામ રાવણના પુતળાનું દહન કરી શકે તે માટે મુસ્લિમ પરિવાર ખૂબ જ બારીકાઈથી રાવણના પુતળાને આખરી ઓપ આપી રહ્યો છે. સુરતમાં 3 સ્થળે મોટા પાયે રાવણ દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ 3 ઉપર જે વિશાળકાય રાવણનું પુતળું બનાવવામાં આવે છે તે આજ મુસ્લિમ પરિવાર બનાવે છે. દશેરાના દિવસે શહેરમાં મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર 65 ફૂટ અને 50 ફૂટના બે ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. રાવણના પુતળાનું મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પુતળું બનાવવા પાછળ કાગળની લાઈ, વાંસ સહિતની કામગીરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આતશબાજી માટે સુતળી બોમ્બ, કોઠી સહિત આતશબાજી પુતળામાં ફિટ કરવામાં આવ્યા છે. સલાબતપુરા પોલીસે રાંદેરમાં અપહરણ કરી ખંડણી પડાવનાર બે આરોપીને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યા છે. ગત 3 ઓક્ટોબરના રોજ રાંદેરમાં એક નવાજ જંદીરા નામના વ્યક્તિનું અપહરણ કરી તેને હોડી બંગલા ખાતે આવેલી એક ઓફિસમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ધાકધમકી આપી તેની પાસેથી 5 કરોડ ખંડણી માંગવામાં આવી હતી. જો કે નવાજ જંદીરાએ પોતાની પાસે આટલા રૂપિયા ન હોવાનું કહેતા તેને મારપીટ કરી છેલ્લે 50 લાખ આપવા માટે જણાવ્યું હતું. બાદમાં આંગળિયા મારફતે આ રકમ મંગાવી 7 આરોપીઓએ રકમ લઈ લીધી હતી, જે અંગે રાંદેર પોલીસમાં ગુન્હો નોંધાયો હતો. અપહરણ કમ ખંડણી કેસમાં સલાબતપુરા પોલીસના સર્વેલન્સ સ્ટાફના પોલીસે બાતમીના આધારે ચોક બજાર આઈપી મિશન સ્કૂલની ગલીમાંથી રઈઝીઉદ્દીન અઝહર, કુતબુદ્દીન કાઝી અને વસીમ હુસેન અકબર પટેલ નામના યુવકને ઝડપી લીધા હતા. બંને પાસેથી રોકડા રૂપિયા 23 લાખ પણ કબજે કર્યા છે. પોલીસે આ બંને પાસેથી 1 પિસ્તોલ પણ કબજે કરી છે અને બંને આરોપીઓને રાંદેર પોલીસના હવાલે કર્યા છે. દેશના વિવિધ એરપોર્ટ પર ફક્ત 9 મહિનામાં જ રૂપિયા 143 કરોડનું 323 કિલો સોનું ઝડપાયું છે. આ સફળતા વિદેશી ચીજવસ્તુઓની હેરાફેરી પર નજર રાખતી એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ વિભાગના કારણે મળી છે. આ વર્ષની જ વાત કરીએ તો જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના 66થી વધુ કેસ સામે આવ્યા. સૌથી વધુ સોનું ચેન્નઈ, ત્રિચી, ત્રિવેન્દ્રમ, મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પરથી જપ્ત કરાયું. બીજી તરફ 16 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ ઉડાનની સૂચિમાં સામેલ થયેલ સુરત એરપોર્ટ પર પણ અત્યાર સુધી 8 મામલા સામે આવી ચૂક્યા છે, જેમાં કસ્ટમે 1.5 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. મોટાભાગના મામલા ખાડી દેશો જેવા કે ઓમાન, મસ્કત, દુબઈ અને ઈરાન જેવા દેશમાંથી આવતા પ્રવાસીઓના હોય છે. શ્રીલંકાથી પણ દક્ષિણ ભારતમાં સોનાની દાણચોરીના કેસ સામે આવે છે. કટોદરા પોલીસ મથકની હદમાં એમ્બ્રોઇડરી યુનિટમાંથી ડિવાઇસ ચોરીને નાસી છૂટેલી ટોળકીને મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી.
કટોદરા આઝાદનગર મંજુ ડાઈંગ મિલના ખાંચામાં આવેલ એમ્બ્રોઇડરી યુનિટમાંથી સંતોષ રામ ભોલન તિવારી, સુજીત પિત્તવાસ મહંત અને અરુણ બાબુલાલ યાદવે એમ્બ્રોઇડરી મશીનના ડિવાઇસ કાર્ડ્સ વગેરે મળીને મોટી જણસની ચોરી કરી હતી. બાદમાં તમામ માલ સામાન વેચી નાસે છૂટ્યા હતા. જે અંગે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસે સંતોષ તિવારી, સુજીત મહંત અને અરુણ યાદવને રૂપિયા 6,83,000 કિંમતના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. આ ત્રણેયની હાલમાં પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસને આ ટોળકી પાસેથી હજુ પણ વધુ ચોરીના ભેદ ઉકેલવાની આશા છે. ડભોલી ગામ વિરામનગર સોસાયટી ખાતે નવરાત્રીને લઈને કરવામાં આવેલા ગરબાના આયોજન સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. નવરાત્રીને લઈને શહેરભરના ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકો પણ આસ્થા સાથે નવરાત્રીમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. એવામાં ડભોલી ગામમાં આવેલ વિરામનગર સોસાયટીમાં નવરાત્રી નિમિત્તે કરવામાં આવેલ આયોજનમાં સાતમને લઈને શનિવારના રોજ મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સોસાયટીના રહીશો અને મહાનુભાવોએ સાથે મળીને માતાજીની મહાઆરતી કરી હતી, જેને કારણે નયનરમ્ય વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ સૌએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને પછી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. સુરત ખાતે આવેલ પર્વત પાટિયા વિસ્તારમાં વ્રજભૂમિ સોસાયટીમાં નવરાત્રીના ગરબામાં ભારતનું રાષ્ટ્રગીત ગાઈને ગરબાની શરૂઆત કરવાની અનોખી પહેલ કરવામાં આવી. નવરાત્રીના નવલા દિવસો ચાલી રહ્યા છે અને ઠેકઠેકાણે ગરબાના આયોજન જોવા મળે છે, ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં 3,000થી વધુ લોકોએ પણ ભારતના અલગ અલગ રાજ્યના અલગ જાતિના લોકો એક સાથે સમાજની એકતા વધે તે હેતુથી સરસ એવું ગરબાનું આયોજન કર્યું છે. વ્રજભૂમિના રહીશો દ્વારા સુરતમાં પહેલીવાર ગરબા શરૂ થવાની પહેલા રાષ્ટ્રગીત બધાએ એકસાથે મળીને ગાઈને પછી ગરબા રમવાની શરૂઆત કરી હતી અને એક ભવ્ય દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ભક્તિ સાથે દેશભક્તિ ભાવના લોકોમાં સ્થિર થાય તે માટેનો આ પ્રયાસ જોવા મળ્યો. એ બાદ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબાની મજા માણી હતી. ये पर्वत पाटिया विस्तार है, व्रजभूमि सोसाइटी है और बहुत बड़ी सोसाइटी है. एक गांव यहाँ पे बसता है, कम से कम 2,500 से 3,000 लोग है, 650 फ्लैट है और पूरे जितने भी अभी तक जैसे 6-7 साल हो गए नवरात्रि एक साथ में बहुत धूमधाम से माता रानी का मे पर्व मनाते और सब खुशी से इसमें झूमते हैं. इसमें कोई जाति नहीं, सिर्फ एक ही जाति हिंदू जाति है हम, और बहुत खुशी से सब लोग साथ में मिलकर पर्व को मनाते हैं. इस साल नवरात्रि में ये स्पेशल है कि अभी तक हमने किसी सोसाइटी में स्टार्टिंग्स में नेशनल एंथम नहीं सुना है, लेकिन हमारी सोसाइटी में इस साल न्यू पहल ये है कि हम लोग स्टार्ट करते टाइम नेशनल एंथम गाते हैं और हमें बहुत गर्व होता है कि हम लोग इंडियन है तो नेशनल एंथम होना बहुत जरूरी है. સોની ફળિયા શ્રી મહાલક્ષ્મી માતાની વાડી ખાતે શ્રી ભિન્નમાળ ત્રાગળ બ્રાહ્મણ મહિલા મંડળ, યુવક મંડળ અને બાળ મંડળ દ્વારા શનિવારના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શ્રી ભિન્નમાળ ત્રાગળ બ્રાહ્મણ જ્ઞાતિના બાળકોથી લઈને દરેક સભ્યો માટે ગરબા સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા મહિલા મંડળના પ્રમુખ દીપાબેન શર્મા, યુવક મંડળના પ્રમુખ ગૌરવભાઈ જોગી, બાળ મંડળના પ્રમુખ કમલભાઈ જરીવાળા અને દરેક મંડળના સભ્યોના સહકારથી યોજવામાં આવી હતી. સ્પર્ધામાં જ્ઞાતિના 130 જેટલા લોકોએ ભાગ લીધો હતો, જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક સભ્યોએ ઉત્સાહથી લાભ લીધો. સૌ ખેલૈયાઓએ પરંપરાગત ડ્રેસમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા. કાર્યક્રમમાં જ્ઞાતિના નાના મોટા તમામે સ્પર્ધા સાથે ગરબાની મજા માણી હતી.
શ્રી ભિન્નમાળ ત્રાગડ બ્રાહ્મણ સમસ્ત પંચની વાડી છે, ત્યાં શ્રી મહાલક્ષ્મી માતાને મૂર્તિ બિરાજમાન જોઈ શકો છો. અને વર્ષોથી પરંપરાગત ચાલી આવેલ માતાજીના ગરબા અહીં ઘણા વર્ષોથી ગવાય છે. પરંપરાને જાળવી રાખીને અમે માતાજીના 5 ગરબા મુખેથી ગાઈએ છીએ અને પરિવર્તનને આણીને સાથે નવા પેઢીને લઈને ગરબાની રમઝટ બોલાવીએ છીએ. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારી પર હુમલો કરી નાસી ગયેલ 2 આરોપીને સલાબતપુરા પોલીસે સૌરાષ્ટ્રના ધોરાજી ખાતેથી ઝડપી લીધા. ગત 23મીના રોજ રાત્રે સલાબતપુરા માળીની વાડી ખાતે વેપારી નાસિરભાઈ પર નવાઝ યાસીન ફત્તા અને શકીલ ઇકબાલ પોથિયાવાળાએ જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં બંને આરોપી નાસી ગયા હતા. આ અંગે સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમી મળી હતી કે આરોપીઓ રાજકોટ નજીક ધોરાજી ખાતે છુપાયા છે, જેથી પોલીસની એક ટીમ ધોરાજીમાં રવાના થઈ હતી અને ત્યાંથી નવાઝ યાસીન ફત્તા, શકીલ ઇકબાલ પોથિયાવાલાને ઝડપી લીધા હતા. નાસિર નામના આ વેપારીને નવાઝ યાસીન ફત્તાના પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની કબૂલાત બંને આરોપીઓએ કરી છે. બીજી કોઈ ધંધાકીય લેવડ દેવડ હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રોહિબિશનના વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વરાછામાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધો છે. વધુ વિગત અનુસાર, સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે પોલીસે અશ્વિનીકુમાર રોડ પર વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ આવેલ શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે અખિલેશ ઉર્ફે નવીન રામશંકર કશ્યપની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરતાં તેને જામનગર, વલસાડ, વાપી અને સુરત રેલવે પોલીસ સ્ટેશને નોંધાયેલા 4 ગુનાઓની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. 11 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 22 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત. ગુજરાતની 17 કંપનીઓ પર જીએસટીના દરોડા, 100 કરોડની કરચોરી પકડાઈ. અરવલ્લીમાં લાંચના 2 લાખ લઈ એલસીબીનો કોન્સ્ટેબલ કારમાં ફરાર. મુંબઈ આરે કોલોનીના વૃક્ષો બચાવવા વિદ્યાર્થીઓ ચીફ જસ્ટિસ પાસે દોડ્યા. વાયુસેનાના ફાઈટર જેટ્સની 51મી અને 9મી સ્કવોડ્રન થશે સન્માનિત. આ તમામ સમાચારો વિગતે જોઈશું, હમણાં લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે. 31 ઓક્ટોબર 2018ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ 11 મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 22,09,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 57 કરોડ 6 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ 11 મહિનાઓમાં સૌથી વધુ પ્રવાસીઓ જાન્યુઆરી 2019માં 2,83,000 નોંધાયા હતા. સૌથી વધુ આવક પણ જાન્યુઆરીમાં જ 7 કરોડ રૂપિયાની થઈ છે. આગામી 31 ઓક્ટોબરના રોજ 1 વર્ષ પૂર્ણ થતાં ફરી વડાપ્રધાન અહીં ઉજવણી અર્થે આવવાના છે. 1 વર્ષમાં બનેલી વિવિધ પ્રોજેક્ટને વડાપ્રધાન ખુલ્લી મૂકશે. એની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. આગામી 15 દિવસમાં ટાઈગર સફારીનો એક ભાગ, ડાયનાસોર, બટરફ્લાય ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, ઝરવાણી ઇકો ટુરિઝમ સાઇટ એન્ડ એડવેન્ચર, એકતા મોલ, ચિલ્ડ્રન એન્ડ ન્યુટ્રિશિયન પાર્ક સહિત આકર્ષણ તૈયાર કરી લેવામાં આવશે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ પ્રવાસીઓમાં વધારો થશે. આ તમામ વિભાગ સંપૂર્ણ બનવાને હજુ 1 વર્ષનો સમય લાગશે. અત્યાર સુધી સ્ટેચ્યુ ખાતે આવનાર પ્રવાસીઓનો રેકોર્ડ બન્યો છે, જેમાં 34,000 પ્રવાસીઓ એક જ દિવસે નોંધાયા હતા. આટલા પ્રવાસીઓ માટે પાર્કિંગ, ખાણીપીણી અને સુરક્ષા એ તમામ બાબતે તંત્રને મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રવિવારે 15,000થી વધુ પ્રવાસીઓની સંખ્યા થઈ જાય છે, એના માટે તંત્રએ વિવિધ સ્પોટ પર વ્યવસ્થા ઊભી કરવી પડશે.
ગુજરાત જીએસટી વિભાગે ગત સપ્તાહે અમદાવાદ, સુરત અને વડોદરામાં 17 કંપનીઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં મોટી સફળતા મળી છે. જીએસટી વિભાગે આ 17 ટ્રાવેલ્સ કંપનીઓમાંથી 100 કરોડ 47 લાખ રૂપિયાની ટેક્સ ચોરીનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં આ કંપનીઓ પાસેથી 4 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. સ્ટેટ જીએસટી આ અંગે કડક કાર્યવાહી કરી રહી છે. સૂત્રો અનુસાર ટૂર્સ એન્ડ ટ્રાવેલિંગ સેક્ટરની કંપનીઓ રજિસ્ટ્રેશન નંબર વગર બિઝનેસ કરી રહી છે. આ પ્રકારની કંપનીઓ ગ્રાહકો પાસેથી ટેક્સ વસૂલ્યા બાદ પણ જીએસટી કાર્યાલયમાં જમા કરાવ્યો નહોતો. કંપનીઓ અન્ય રાજ્ય અને બહારના સ્થળોનું એડવાન્સ ટૂર બુકિંગ કરે છે. એડવાન્સ બુકિંગ કરતી વખતે ટૂરના સમયે ટેક્સના દરમાં ફેરફાર થયો હોય તો સુધારાવાળો દર વસૂલ કરવો જોઈએ. આ કંપનીઓ પાર્ટીઓને પણ ટેક્સ પરત કરતી નથી. તપાસમાં જાણવા મળ્યું કે આ કંપની ટેક્સ વિભાગને પણ ટેક્સની ચૂકવણી નથી કરી. જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તે 17 કંપનીઓમાંથી એક ક્ષિતિજ ટૂર્સ એન્ડ ટ્રેડ ફેર્સ પ્રાઇવેટ લિમિટેડમાં હજુ કાર્યવાહી ચાલી રહી છે. આ કંપનીઓમાં વડોદરામાં મોટા પાયે વિસંગતતા જોવા મળી. દરોડા દરમિયાન હિસાબ કિતાબના ડોક્યુમેન્ટ, ડિજિટલ ડેટા અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લા લોકલ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભરતસિંહ ઝાલા મોડાસાના જીવણપુર પાસેથી રૂપિયા 2 લાખની લાંચ લઈ એસીબીના છટકામાંથી ભાગી છૂટતા લાંચ લઈ પોલીસ બેડામાં ચકચાર મચી છે. કોન્સ્ટેબલ પોતાની સ્કોડા કારમાંથી જીવણપુર બલુન્દ્રા વચ્ચે ફરિયાદીને કારમાંથી ઉતારી દે રફુ ચક્કર થઈ જતાં જિલ્લા પોલીસે ભાગી છૂટેલ કોન્સ્ટેબલને ઝડપી લેવા નાકાબંધી કરી છે. એલઆઈબીમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા ફરિયાદી પાસેથી વારંવાર રૂપિયાની માંગ કરતો હતો અને તેને એવું કહેતો કે પોલીસ ખાતામાં તારું નામ વારંવાર આવે છે, આમ કહી ફરિયાદીને ધમકાવતો હતો. પોલીસ કેસની ધમકી આપતા ફફડી ઉઠેલા ફરિયાદીએ ગાંધીનગર એસીબીનો સંપર્ક કરતા એસીબીએ મોડાસા જીવણપુર ગામે છટકો ગોઠવ્યો હતો અને ફરિયાદી કોન્સ્ટેબલના કહ્યા મુજબ 2 લાખ રૂપિયા લઈ સ્થળ પર પહોંચી ગયો હતો, જે કોન્સ્ટેબલ પોતાની સ્કોડા કાર લઈને ગયો હતો. ફરિયાદીને કારમાં બેસાડી રૂપિયા 2 લાખ સ્વીકારતા સમયે જ તેને એસીબી ટ્રેપ થઈ હોવાની શંકા જતાં કોન્સ્ટેબલે કાર જીવણપુર બલુન્દ્રા માર્ગ પર હંકારી મૂકી હતી. જમેશ્વર નદી પાસે ફરિયાદીને કારમાંથી ઉતારી ભાગી છૂટતા એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર્યન પટેલે જિલ્લા કંટ્રોલને જાણ કરી હતી અને જિલ્લા પોલીસે એલર્ટ બની જાહેર રસ્તાઓ પર નાકાબંધી કરી હતી. એસીબીના છટકામાં આવી ગયેલ કોન્સ્ટેબલ પોતાની કાર સાથે ભાગી છૂટતા એસીબીની ટીમ પણ ફાંફે ચડી છે. 2 લાખની માતબર રકમ અને ફરિયાદીને પોતાની કારમાં બેસાડી કાર જીવણપુર બોલંદ્રા માર્ગ પર આવતી મેશ્વર નદી પાસે ઊભી કરી ફરિયાદીને ત્યાં જ રસ્તામાં અધવચ્ચે ઉતારી કોન્સ્ટેબલ અદ્રશ્ય થઈ જતાં પોલીસ બેડામાં અનેક શંકાઓ ઊભી થઈ છે. મેટ્રો ટ્રેન માટે મુંબઈમાં આરે કોલોનીમાં સરકારે એક જ રાતમાં 1000 જેટલા વૃક્ષો કાપી નાખ્યા અને હજુ પણ આ કામગીરી ચાલી રહી છે. વૃક્ષો કાપવા સામે થઈ રહેલા દેખાવો હવે આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. આરે કોલોની મુંબઈનું ફેફસુ મનાય છે. આ હરિયાળા વિસ્તારમાં મેટ્રો ટ્રેન માટે 2700થી વધુ વૃક્ષો કાપવા સામે પર્યાવરણવાદીઓ વિરોધ કરી રહ્યા છે. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે વૃક્ષો કાપવા પર રોક લગાવવાનો 4 ઓક્ટોબરે ઇનકાર કરી દીધો. આ પહેલા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ વૃક્ષો કાપવા માટે લીલી ઝંડી આપી દીધી હતી. વન વિભાગે તો આરે કોલોનીને જંગલ માનવાનો જ ઇનકાર કરી દીધો. હાઈકોર્ટે પણ સ્ટે આપવાનો ઇનકાર કર્યો. તે બાદ તંત્રએ ગઈકાલે રાતના સમયે વૃક્ષો કાપવાનું શરૂ કર્યું હતું. વિરોધના ડરથી આ વિસ્તારમાં લોકોને જ નહીં મીડિયાને પણ એન્ટ્રી આપવામાં આવી રહી નથી. આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે વૃક્ષો કાપવાના કામ દરમિયાન શનિવારે અહીં પર્યાવરણ પ્રેમીઓ અને પોલીસ વચ્ચે બોલચાલ થઈ હતી. તે બાદ સરકારે કામમાં વિઘ્ન ઊભું કરવાના આરોપમાં 200 કાર્યકરોની અટકાયત કરી. એક તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માથા પર છે ત્યારે આરે કોલોનીમાં જંગલ કાપવા સામે થઈ રહેલા વિરોધને લઈને ભાજપ અને સાથી પક્ષ શિવસેના વચ્ચે પણ મતભેદ સપાટી પર આવી ચૂક્યા છે. શિવસેના પણ વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહી છે. આ મામલે લતા મંગેશકર, શ્રદ્ધા કપૂર, રવિના ટંડન જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ વૃક્ષો ન કાપવાની માંગ કરી રહ્યા છે. જ્યારે આ વિવાદ હવે ભારતના મુખ્ય ન્યાયાધીશ પાસે પહોંચ્યો છે. આજે વિદ્યાર્થીઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી સ્થિત સીજીઆઈ રંજન ગોગોઈના ઘરે પહોંચીને તેમને વિનંતી કરી છે. આ અંગે વિદ્યાર્થીઓના પ્રતિનિધિમંડળે પત્રકારોને કહ્યું હતું કે અમે અંતિમ લડાઈ લડવા જઈ રહ્યા છીએ. અમારી પાસે વૃક્ષોને કાપાતા રોકવા માટે સમય નથી બચ્યો. એવામાં અમારે હવે કાયદાકીય રસ્તો અપનાવવો પડી રહ્યો છે. જ્યારે આ વિવાદમાં રાજકારણ પણ ગરમાયું છે. રાજકારણીઓએ પણ એકબીજા પર આક્ષેપબાજી શરૂ કરી દીધી છે.
બાલાકોટ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની વાયુસેનાના F-16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદનની 51મી સ્કવોડ્રનને વાયુસેના સન્માનિત કરશે. વાયુસેના ચીફ એર માર્શલ આરકે ભદૌરિયા સ્કવોડ્રનને પ્રશસ્તિપત્ર આપશે. સ્કવોડ્રન તરફથી કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપ્ટન સતીશ પવાર આ સન્માન સ્વીકારશે. ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીએ પાક વાયુસેનાએ ભારતીય હવાઈ સીમામાં પ્રવેશવાની ગુસ્થાકી કરી હતી. એ પછી ભારતીય વાયુસેનાએ પાકના વિમાનને ખદેડી મૂક્યા હતા. આ દરમિયાન થયેલી આકાશી લડાઈમાં વિંગ કમાન્ડર અભિનંદને એક F-16 તોડી પાડ્યું હતું, જે દરમિયાન તેમનું પ્લેન ક્રેશ થતાં તેમને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઉતરવું પડ્યું. અભિનંદન 51મી સ્કવોડ્રનમાં તે સમયે સામેલ હતા. આ સ્કવોડ્રનને પાકિસ્તાની વિમાનોને રોકવાની બહાદુરી બતાવવા બદલ સન્માનિત કરાશે. આ ઉપરાંત મિરાજ 2000 વિમાનોની સ્કવોડ્રન 9ને પણ સન્માનિત કરાશે. આ સ્કવોડ્રનના વિમાન થકી વાયુસેનાના જાંબાજ પાયલોટોએ બાલાકોટ એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. આ સિવાય 601 સિગ્નલ યુનિટની સ્કવોડ્રન લીડર મિન્ટ્રી અગ્રવાલને પણ પાક વિમાનોએ ભારતમાં પ્રવેશવાની કરેલી હરકત વખતે ભારતીય વાયુસેનાના વિમાનોને સચોટ દિશા સૂચન કરવા બદલ સન્માનિત કરાશે. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. નવરાત્રીની પવિત્ર આઠમે સુરતના તમામ માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જામી. સુરતના ગોપીપુરામાં માતાજીના દર્શનની સાથે ભક્તોને મળે છે કોરડાનો પ્રસાદ. સુરતમાં 3 સ્થળોએ રાવણના પુતળાનું દહન થશે. ઉત્તરપ્રદેશના મુસ્લિમ પરિવારે પુતળાને આપ્યો આખરી ઓપ. રાંદેરમાં યુવકનું અપહરણ કરી 50 લાખની ખંડણી પડાવનારા 2 ઝડપાયા. સુરત એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના 8 કેસ સામે આવ્યા. કસ્ટમે 1.5 કિલોથી વધુનું સોનું જપ્ત કર્યું. ખટોદરામાં એમ્બ્રોઇડરી યુનિટમાંથી ડિવાઇસ ચોરી કરનાર ટોળકી ઝડપાય. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.